પ્રેગનન્સી પ્લાન કરો છો પીરિયડ મિસ થાય છે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે ડૉક્ટર પાસે ચેકઅપ થાવ છો અને ડૉક્ટર તમને ગુડ ન્યૂઝ આપે છે અને ડૉક્ટર કહે છે કે પ્રેગ્નન્સીનો બીજો મહિનો ચાલુ થયો તો સહજ છે કે પ્રશ્ન થાય કે પહેલો મહિનામાં શું થયું એવું હું ડૉક્ટર જયદેવ ધામિલિયા સ્ત્રી રોગ નિષ્ણાત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ રાધા હોસ્પિટલ મેટર્નિટી હોમ એન્ડ કેન્ડોરાવિઅપ સેન્ટર સુરતથી તો ચાલો આજે આપણે વાત કરીએ કે પ્રેગ્નન્સીના પ્રથમ મહિનામાં શરીરમાં શું ચેન્જીસ થાય છે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આવનારું બાળક અને માતા તંદુરસ્ત રહે તો સૌ પ્રથમ પહેલાં સમજીએ કે પ્રેગ્નન્સીનું કેલ્ક્યુલેશન કેવી રીતે હોય છે પ્રેગ્નન્સીના મહિનાઓ પ્રેગ્નન્સીના વીક્સ એટલે કે અઠવાડિયા કેવી રીતે ગણવામાં આવે છે તો ટોટલ પ્રેગ્નન્સી નવ મહિનાની એટલે કે ચાલીસ અઠવાડિયાની અને દિવસોમાં ગણીએ તો બસ્સો ને એંસી દિવસની પ્રેગ્નન્સી હોય છે તો પ્રેગ્નન્સીની શરૂઆત ગણતરી ક્યાંથી થાય તો પ્રેગ્નન્સીની શરૂઆત અને પ્રેગ્નન્સીની ગણતરી એકચ્યુઅલી ડૉક્ટરી ભાષામાં તમને જે લાસ્ટ પિરિયડ મિસ થયું છે એ પિરિયડના પહેલાં દિવસથી પ્રેગ્નન્સીની કેલ્ક્યુલેશન ચાલુ થતું હોય છે હા પરંતુ પ્રેગ્નન્સીના પ્રથમ મહિનામાં શરૂઆતના બે અઠવાડિયામાં પ્રેગનન્સી હોતી નથી પણ તમારા શરીર તમારું ગર્ભાશય અને અંડાશયની અંદર સ્ત્રી સ્ત્રીબીજની તૈયારી થાય છે આવનારા બાળક માટેની તો જોઈએ કે પ્રથમ બે વીક્સમાં શું થાય છે તો પ્રથમ બે વીક્સમાં સ્ત્રી બીજ અંડાશયની અંદર બનવાનું ચાલુ થાય છે કોઈ વાર ડાબી બાજુ કોઈ વાર જમણી બાજુના અંડાશયમાંથી એક સ્ત્રીબીજનું સિલેક્શન થાય અને એ સ્ત્રી બીજ મોટું થતું હોય છે મનુષ્યમાં મિત્રો એક જ ગર્ભ બને છે એક જ બાળક સંત થાય છે બહુ ભાગ્ય જ ટ્વિન્સ જોવા મળે છે શું કામ તો કે સ્ત્રીઓમાં બીજ આખા મહિનામાં આખા માસિક ચક્રમાં એક જ વાર બનતું હોય છે જે સ્ત્રી બીજ પીરિયડના પહેલાં દિવસથી સિલેક્ટ થઈને ધીમે 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 મોટું થાય અને અંદાજિત જેને પીરિયડની સાયકલ રેગ્યુલર હોય એટલે કે પીરિયડની ડેટ્સ અઠ્યાવીસથી ત્રીસ દિવસની હોય એમના કેસમાં ચૌદમાં દિવસની આજુબાજુ એ સ્ત્રી બીજ મોટું થઈને ફલિત થતું હોય છે છૂટું પડતું હોય છે અને એ સમયે જો સંબંધ રાખેલો હોય ઇન્ટરકોર્સ કરેલો હોય તો શુક્રાણુઓ અંદર જઈ અને શુક્રાણુઓ સ્ત્રીબીજ સાથે મિલાપ થઈ અને ગર્ભ બનતો હોય છે આ ગર્ભ ગર્ભાશયની નળીમાં એટલે કે ફેલોપિયન ટ્યુબમાં ગર્ભ બનતો હોય છે અને આ ગર્ભ અંદાજિત અંદાજિત પાંચ દિવસ સુધી ફેલોપિયન ટ્યુબમાં ગ્રોથ થઈ જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે આ એમ્બ્રિયો પાંચમા છઠ્ઠા દિવસે ગર્ભાશયની દિવાલ પર આવીને ત્યાં ઇમ્પ્લાન્ટેશન એટલે કે ત્યાં એની જમીનમાં ગર્ભાશયની અંદરની દિવાલ પર ચોંટે છે અને ત્યાં પોષણ લઈને એ ગર્ભ મોટો થાય છે તો આ શરૂઆતના મંથમાં પ્રેગનન્સી માટેની શરીરની અંદરની આ રીતની રચના હોય છે કે જેમાં સ્ત્રી બીજ બનવું પુરુષના શુક્રણો વાવા ફેલોપિન ટ્યુબમાં બને મિલાપ થાય ગર્ભ બને અને એ ગર્ભ ગર્ભાશયની દીવાલ પર આવે અને ગર્ભાશયની દિવાલ પરથી એ પોષણ લે છે આ દરમિયાન ઘણી સ્ત્રીઓમાં અમુક પ્રકારના લક્ષણો જોવા મળે છે ખાસ કરીને જે સ્ત્રીઓને પીરિયડના વચ્ચેના દિવસોમાં યોની માર્ગમાંથી જે સ્ત્રાવ થતો હોય એ સ્ત્રાવની ક્વોન્ટિટી અને ક્વોલિટી બદલાઈ જતી હોય છે એટલે કે થોડું વધારે પતલી અને ઘટ્ટ ન બદલે એક પ્રવાહી માત્રામાં પાણી આવતું હોય છે એકદમ પાણી જેવું હોય છે જેમ તો આ લિક્વિડ દર્શાવે છે કે ઓવોલ્યુશન થઈ રહ્યું છે એ સમયે છે સંબંધ રાખવા માટેનો પ્રેગનન્સી ઇમ્પ્લાન્ટ ગર્ભાશયની દિવાલ પર ચોંટે ત્યારે એટલે કે જે ગર્ભ બની ગયો હોય ગર્ભાશયની દિવાલ પર આવે ત્યારે ગર્ભાશયની દિવાલ પરથી કોઈ વાર થોડુંક બ્લીડિંગ થતું જોવા મળે છે તો અમુક સ્ત્રીઓને એ દાગ પડતો હોય છે તો એ એને ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કહી શકાય જેનાથી ડરવાની જરૂર નથી આ સિવાયના ખાસ પ્રકારના લક્ષણો પ્રેગ્નન્સીમાં ફસ્ટ મહિનામાં જોવા મળતા નથી હા પ્રેગ્નન્સી પીરિયડ મિસ થાય એના દિવસો આગળ પાછળના દિવસોમાં કદાચ એવું બને કે દર્દીને માતાને ઉલટી ઉપકા થઈ શકે અમુક ખોરાક પર તે અરુચિ થઈ શકે અમુક પ્રકારના સ્વાદ પસંદ ન આવે રસોડાની સ્મેલ પસંદ ન આવે અથવા તો કોઈ પ્રકારના ફૂડ્સની એકદમથી એના પ્રત્યે અરુચિ થઈ જાય એના સાંભળવાથી એના સૂંઘવા એના ગંધથી પણ ઉલટી થઈ શકે એવું પણ થઈ શકે પણ આ શરૂઆતના દિવસોમાં એટલે કે પ્રેગ્નન્સીના પ્રથમ માસમાં ખૂબ જ ઓછા દર્દીઓમાં જોવા મળતી હોય છે આ માસમાં આમ જોવા જઈએ તો જે કપલ જે પ્રેક યુગલો પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરી રહ્યા છે એમના માટે આ મંથ ખૂબ જ મહત્ત્વનો હોય છે આ મંથમાં ખાસ એમને ધ્યાન રાખવું જોઈએ કે શરૂઆતથી જ જે મધર ખાસ કરીને કે એમને પ્રેગ્નન્સી છે એવી જ કેર લેવી જોઈએ પૂરતો આરામ લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ વધુ પડતા મોબાઈલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ અથવા તો સોશિયલ મીડિયાથી દૂર રહેવું જેથી કરીને સ્ટ્રેસ ઓછો આવે અમુક પ્રકારના યોગા મેડિટેશન કરવાથી પણ શરીરને શાંતિ મળતી હોય છે ખાસ પ્રકારના ખોરાક એટલે કે બેલેન્સ ડાયટ લેવા ખૂબ જરૂરી છે પ્રી વિટામિન્સ લેવા જરૂરી છે જેથી કરીને આવનારું બાળક તંદુરસ્ત આવે અમુક પ્રકારના બ્લડ રિપોર્ટ્સ કરાવવા ખૂબ જરૂરી છે અને અમુક પ્રકારની મેડિસિન્સ ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે અન્ય કોઈ મેડિસિન્સ જો તમને ચાલતી હોય તો એ ડૉક્ટરની સલાહ લઈને બદલવી જોઈએ અથવા તો જરૂર પડે તો બંધ કરવી જોઈએ અમુક રિપોર્ટ્સમાં તમને જો તકલીફ હોય હિમોગ્લોબિનની કે શુગરની કે ડાયાબી થાઇરોઇડની તો એની જરૂરી મેડિસિન્સ લેવી જોઈએ જેથી કરીને શરૂઆતનું ખૂબ જ મહત્ત્વનો મંથ તમારા માટે ખૂબ જ સારો બની રહે આવનારું બાળક માટે એક સારામાં સારો પાયાનું ઘડતર થઈ શકે તમને પણ પ્રેગ્નન્સી દરમિયાન ફૂલ એન્જોએબલ અને હેલ્ધી પ્રેગ્નન્સી રહે એ માટે શરૂઆતનો ફર્સ્ટ મંથ ખૂબ જ જરૂરી છે જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો અને માસિકની અનિયમિતતા હોય તો તમે પ્રેગ્નન્સી કીટ વડે અથવા તો સોનોગ્રાફી વડે એ કન્ફર્મ કરી શકો કે પ્રેગ્નન્સી કયા દિવસોમાં રહી છે અથવા કયા દિવસોમાં સંબંધ રાખવાથી પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય તો ખાસ પ્રેગ્નન્સીનો શરૂઆતનો મંથ બંને પાર્ટનર માટે ખૂબ જ જરૂરી છે માનસિક અને ફિઝિકલ એટલે કે શારીરિક તૈયારીઓ પણ ખૂબ જ જરૂરી છે તો મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરીએ કે જેથી કરીને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી સ્ત્રીઓ અથવા તો પ્રેગ્નન્સી રહી ગઈ છે અને એને મૂંઝવતા પ્રશ્નોનો આ ઉત્તર મળી શકે વધારે માહિતી માટે તમે કોમેન્ટમાં કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો અમે કોશિશ કરીશું કે તમને જલ્દી રિપ્લાય આપી શકીએ થેન્ક યુ